ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે ગુજરાતીમાં પાર્ટ 2 નું સ્વાધ્યાય આગળ લખીશું. તો બધા ગુજરાતીની સીડબ્લ્યુ એટલે કે ક્લાસ વર્કની નોટ કાઢો. ક્લાસ વર્કની નોટમાં આપણે અગાઉ પ્રશ્ન 1, 2 અને 3 લખાવ્યો છે, એટલે આપણે કોઈ આગળની સૂચના લખવાની નથી. તમારે પાર્ટ 2 ની પણ સૂચના નથી લખવાની કે સ્વાધ્યાયની પણ સૂચના લખવાની નથી. જ્યાં તમારે પ્રશ્ન 3 પૂરો થાય એના નીચેથી જ પ્રશ્ન 4 લખવાની શરૂઆત કરવાની છે. તો પ્રશ્ન 3 ના નીચે તમે એક મિનિટ છોડીને સૂચના લખો. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના ઉત્તર 2-3 વાક્યમાં લખો. પહેલો સવાલ કે તમે વાયુ હતો હતો તમે શું કરો? તમે શું કરો? એટલે કે તમે વાદળ હોય તો તમે શું કરો? તો હું વાદળ હોઉં તો નવા નવા રંગના કપડાં પહેરી દૂર દૂર સુધી ફરવા જાઉં, પવનની સાથે દોસ્તી કરું, જ્યાં ખેતરો હોય અને ત્યાં અને ગામમાં જઈને જ વરસું. વરસાદ કરે વાદળ વરસે તે રીતે. તો જવાબ, હું વાદળ હોઉં તો નવા નવા રંગના કપડાં પહેરી નવા નવા રંગના કપડાં પહેરી દૂર દૂર ફરવા જાઓ. પવનની સાથે દોસ્તી કરો. પવનની સાથે દોસ્તી કરો. જ્યાં ખેતરો હોય ત્યાં અને ગામમાં જઈને વર્ષે. ગામમાં જઈને વર્ષે. તો હું આગળ હોઉં તો નવા નવા રંગના કપડાં પહેરી દૂર દૂર ફરવા જાઉં, પવનની સાથે દોસ્તી કરું અને જ્યાં ખેતરો હોય ત્યાં અને ગામમાં જઈને વર્ષું. બીજો સવાલ, સૂર્ય ઉગે ત્યારે આકાશમાં અને ધરતી પર શું શું થાય છે? એટલે સવારમાં સૂર્ય ઉગે ત્યારે આકાશમાં શું થાય છે, ધરતી પર શું થાય છે? તો સૂર્ય ઉગે ત્યારે પૂર્વ દિશાના આકાશમાં કેસરી અને સોનેરી રંગો છવાઈ જાય છે. આપણે સૂર્ય ઉગે છે પૂર્વમાં તો ત્યાં કેવો આ પ્રકાશ હોય છે કેસરી કલરનો અને લોકો વહેલા જાગી જાય છે. અને ધરતી પર શું થાય છે? તો લોકો વહેલા જાગી જાય છે, કોઈ મંદિરે દર્શન કરવા જાય છે, લોકો સવારના
काम करवा काम होय ए करवा लागी जाय छे। सूर्य उगे त्यारे त्यारे आकाशमां अने धरती पर જવાબ સૂર્ય ઉગે ત્યારે પૂર્વ દિશાના આકાશમાં કેસરી અને સોનેરી રંગો જ્યારે ધરતી પર લોકો પહેલા જાગી જાય છે, ત્યારે ધરતી પર લોકો વહેલા જાગી જાય છે। કોઈ મંદિરે દર્શન કરવા જાય છે, કોઈ મંદિરે દર્શન કરવા જાય છે, કરવા જાય છે। લોકો સવારમાં કરવાના કામ કરવા લાગી જાય છે, ત્યાં પછી આપણે ઉઠીને તમે બધા નાના નાના બાળકો ઉઠી બ્રશ કરો, નાહો, ચા નાસ્તો કરો, એ બધા કામ કરવાના લાગી જાવ છો ને, બેસી રહો છો ખરા ઉઠ્યા પછી ના। તો લોકો સવારમાં કરવાના કામ કરવા કરવા લાગી જાય છે, લાગી જાય છે। ચાલો લખીએ બીજો સવાલ, બીજો સવાલ લખીને પછી હું ત્રીજો લખાવું છું। ચલો આગળ ત્રીજો સવાલ, વરસાદ સાથે વાત કરવાની હોય તો તમે તેને શું કહો? વરસાદ સાથે આપણે વાત કરીએ તો આપણે શું કહીએ? કે વરસાદને હું કહીશ કે તું મારો વાયરલ થઈ જા અને મને ઊંચે આકાશમાં તારી પીઠ પર બેસાડીને ફરવા લઈ જા। વરસાદ સાથે વાત કરવાનું હોય તો તમે શું કહો?
वर्षा से हूँ कहीश के तू मारो बाइबल के अंदर सही जा मारो बाइबल सही जा अने मने ऊंचे આકાશમાં તારી પીઠ પર બેસાડીને ફરવા લઈ જા પીઠ પર બેસાડીને ફરવા લઈ જા બેસાડી ફરવા લઈ જા ચોથો સવાલ અને તમે બધાને ખબર છે આપણે વર્તમાન કેવી રીતે લખવાનો સવાલ લખ્યા પછી લીટી છોડીને જવાબ અને જવાબ પૂરો થઈ જાય અને નવો સવાલ લખીએ ત્યારે પણ લીટી છોડીને જ લખવાનું એટલે બધાએ વ્યવસ્થિત મેં બતાવ્યું છે એ જ પ્રમાણે લખાણ લખેલું હોવું જોઈએ ચોથું વરસાદ આવે ત્યારે તમે શું શું કરો છો જો આ વરસાદ આવે ત્યારે તમે શું કરો છો તો વરસાદ આવે ત્યારે હું બહાર મેદાનમાં દોડી જાઉં છું વરસાદના પૂરા હથેળી માં એટલે કે હાથમાં જીવું છું દોડાદોડી કરું છું વરસાદને થેન્ક યુ કહું છું પણ આ જવાબ તમે તમારી રીતે પણ લખી શકો કે અમે વરસાદમાં પલળીએ છીએ વરસાદમાં અમે વરસાદ આવ્યો હોય ત્યારે કાગળની હોળી બનાવીને પાણીમાં તરતી મૂકીએ છીએ આવું બધું તમે તમારી રીતે જે કરતા હોય એ પણ તમે જાતે બનાવીને લખી શકો આ જવાબમાં તો વરસાદ આવે ત્યારે બહાર મેદાનમાં દોડી જાઉં છું મેદાનમાં દોડી જાઉં છું વરસાદના ફોટા Thank you.
चलो आगर सवाल पांचमो वर्षा पड़ता हो
તીવો અવાજ આવે છે. વધારે ઝડપથી પડે છે ત્યારે જાણે તાંડીમાં પ્રાણી ફૂટતી હોય એવો સરતર અવાજ આવે છે. આજે આપણે પ્રશ્ન 4 માં 1-6 પ્રશ્ન લખાવ્યા છે. અત્યારે ઉંમર કાપતી નથી, બીજો પ્રશ્ન આખો પૂરો થઈ જાય પછી તમને ઉંમર આપી છે. તો બધા વ્યવસ્થિત આ 6 પ્રશ્નના જવાબ લખેલા હોવા જોઈએ.